देवभूमि द्वारका जिल्लामां ड्राइविंग लाइसेंस बनाववानी व्यवस्था करी 54 जेटला नकली लाइसेंस बनावी आपतो ईसम द्वारकामांथी एसओजी पोलीसे झड़पी पाड्यो। देवभूमि द्वारका जिल्लामां रहेता सुल्तान आयुबभाई सोढा जे लोको पासेथी नाणा लई ड्राइविंग लाइसेंस बनाववानुं काम करतो हतो, जे बोगस एटले के खोटा लाइसेंस अन्य लोकोने आपवानुं काम करतो हतो, जेनी बातमी देवभूमि द्वारका जिल्ला एसओजीना कर्मचारीओने थता सुल्तान सोढा द्वारकाना नारसंग टेकरी विस्तारमां आवेल तेना घरे हतो। त्यां तेनी पूछपरछ करता कुल 15 जेटला बनावटी लाइसेंस मळी आव्या हता अने एक लाइसेंसना 3000 रुपया लेतो होवानुं सामे आव्युं हतुं। ज्यारे आसपासना लोको अने तेने अन्य लोको द्वारा 54 જેટલા બોગસ લાયસન્સ બનાવ્યા હોવાનું સામે આવ્યું હતું, જેથી ખંભાળિયા એસઓજી દ્વારા ગુનો નોંધી આરોપીને ઝડપી પાડી કોવિડ-19 ટેસ્ટ કરાવ્યા બાદ હાલ અટકાયત કરી વધુ પૂછપરછ અને વધુ તપાસ હાથ ધરવામાં આવી છે। રાજકોટ રેન્જના નાયબ પોલીસ મહાનિરીક્ષક શ્રી સંદીપસિંહ સાહેબ તથા દેવભૂમિ જિલ્લાના પોલીસ અધિક્ષક શ્રી સુનિલ જોશી સાહેબની સૂચના અને માર્ગદર્શનથી દેવભૂમિ જિલ્લામાં કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ જળવાઈ રહે તથા વણશોધાયેલા ગુનાઓ ઉકેલવા માટે LCB SOGના PI શ્રી GM ચાવડા તથા SOGના PSI શ્રી AD પરમારને સૂચના કરવામાં આવેલી હતી। આ સૂચનાના અનુસંધાને AD પરમાર તથા સ્ટાફને એવી માહિતી હકીકત મળેલી હતી કે એક વ્યક્તિ સુલતાન અયુબભાઈ સોઢા કે જે વરવાડા દ્વારકાનો છે તે પોતે માણસો પાસેથી રૂપિયા ઉઘરાવી પૈસા લઈ અને બનાવટી ડ્રાઇવિંગ લાયસન્સ આપવાનું કામ કરે છે। આ હકીકતના આધારે SOGની ટીમ દ્વારા ઉપરોક્ત વ્યક્તિને અટકાયતમાં લેવામાં આવેલો હતો અને તેના પાસેથી 15 બનાવટી ખોટા લાયસન્સો મળી આવ્યા હતા। વધુ તપાસમાં એવું જાણવા મળ્યું હતું કે આ પોતે જે વ્યક્તિ છે સુલતાન એ પોતે અપંગ હોવાના કારણે તેને લાયસન્સ મળી શકતું નહોતું, આથી તેનો સાળો જે છે રિઝવાન અંસારી જે ધનબાદ ઝારખંડનો રહેવાસી છે તેનો સંપર્ક કરેલો હતો અને પોતાને લાયસન્સ મેળવી આપવા માટે એનો સંપર્ક સાધ્યો હતો, તો આથી રિઝવાને તેને આ રીતે એક બનાવટી લાયસન્સ બનાવી આપ્યું હતું। તો આના આધારે જે સુલતાન છે તેને પછી પોતે પણ આવી રીતે અન્ય લોકોને ખોટા બનાવટી લાયસન્સ બનાવી આપવાનું કામ શરૂ કર્યું હતું। તો એને સાથે અન્ય કુલ 5 વ્યક્તિઓનો સંપર્ક કરી અને જુદા જુદા વિસ્તારમાંથી દેવભૂમિ દ્વારકા જિલ્લાના જુદા જુદા વિસ્તારોમાંથી આ રીતે લોકોને પૈસા લઈ અને ખોટા બનાવટી ડ્રાઇવિંગ લાયસન્સ બનાવી આપવાની કામગીરી શરૂ કરી હતી। તો આ જે ગુનો છે એ ગુનામાં ટોટલ 53 આવા બનાવટી લાયસન્સ જે છે એ આ આરોપી સુલતાન તથા એના અન્ય 5 જે એના સંપર્કમાં આવેલા આરોપીઓ છે તે તમામે ભેગા મળી અને આ રીતે એક આખું કાવતરું અને કૌભાંડ રચી અને ગુનો કર્યો છે। આ બાબતે તારીખ 20/1/2021 રોજ IPC 465, 467, 468, 471, 474 અને 114 મુજબ આ તમામ આરોપીઓ કુલ 7 આરોપીઓ વિરુદ્ધ ગુનો નોંધવામાં આવેલો છે અને હાલમાં પોલીસે 3 આરોપીઓની ધરપકડ કરી લીધી છે, બીજા અન્ય આરોપીઓની ધરપકડ કરવાની કાર્યવાહી શરૂ કરી છે। GDC ન્યૂઝ સાથે દેશુર ધમા ખંભાળિયા।